ફરીથી કે ભાઈ લંબાઈ તેમાં જોવા મળતા ન્યુક્લિઓટાઇડ્સની સંખ્યાની મુજબ વ્યાખ્યાયિત કરવામાં આવે છે તો કયા કયા પ્રાણીઓની અંદર કયા કયા બેક્ટેરિયાની અંદર આપણે નાઇટ્રોજન બેઝ કેટલા આવેલા હોય ન્યુક્લિઓટાઇડ્સ કેટલા આવેલા હોય બરોબર એ આપણે ગણતરી કરવાની છે તો ભાઈ બેક્ટેરિયોફેજ 5*174 એટલે 5386 ન્યુક્લિઓટાઇડ્સ ત્યારબાદ બેક્ટેરિયોફેજ લેમડા 48502 બેઝ જોડ ત્યારે ઈશ્વરેશ્ય કોલેમા 4.6 × 10^6 બેઝ પર તેમજ મનુષ્ય તેના એકીય ડીએનએમાં 3.3 × 10^9 બેઝ પર ધરાવે છે બરોબર તો એટલી વસ્તુ યાદ રાખવાની છે ત્યારબાદ કીધેલું છે કે પોલીન્યુક્લિઓટાઇડ શૃંખલાની સંરચના સમજાવો આવો પ્રશ્ન તમને જો 2 માર્ક્સમાં પૂછે બરોબર તો તમારે એટલી વસ્તુ લખવાની આવશે બરોબર જે તમે બોર્ડ પર જોઈ રહ્યા છો પણ હવે એને આપણે સમજવાનું છે કે શું કહેવા માંગે છે તો આપણને બધાને ખબર છે કે ભાઈ ડીએનએ હોય તો ડીએનએ માં જે આ મિશ્રણની જેવી રચના છે તો આપણને ખબર છે એની સામે હંમેશા ટી આવે જી ની સામે હંમેશા સી આવે સી ની સામે હંમેશા જી આવે અને ટી ની સામે હંમેશા અમે એ આવે બરોબર તો આ કોની વાત કરી આપણે ડીએનએ ની વાત કરી કોની વાત કરી ડીએનએ પણ ડીએનએ હશે તો આપણે ખબર છે એડેનિન ની સામે થાઇમિન ગ્વાનિન ની સામે સાઇટોસિન બરોબર આ રીતે એ અને ટી જે છે ડબલ બોન્ડ થી જોડાયેલા છે જ્યારે સી અને જી જે કેવા બોન્ડ થી જોડાયેલા છે ટ્રિપલ બોન્ડ થી ભાઈ આ જી એટલે ટ્રિપલ બોન્ડ છે અને એ હશે એ ડબલ બોન્ડ થી જોડાયેલા હોય છે જે આપણે ડીએનએ માં અત્યારમાં ધોરણમાં વાત કરી ચૂક્યા છે ચાલો પછી વાત કરીએ કે પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલાની સંરચના સમજાવો તો આપણે એ બધી વસ્તુ સમજાવવાની છે કે પહેલા તો ન્યુક્લિઓટાઇડ આયા કે જો પોલીન્યુક્લિઓટાઇડ તો પહેલા તો ન્યુક્લિઓટાઇડ જે છે એ 3 ઘટકો ધરાવે છે કેટલા ઘટકો ધરાવે 3 કે ભાઈ 3 ઘટકોમાં કોનો સમાવેશ થાય છે તો નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ છે બરોબર 3 વસ્તુઓનો સમાવેશ થાય આ ત્રણેય વસ્તુ જ્યારે જોઈન્ટ થતી હશે ત્યારે આપણે એને પોલીન્યુક્લિઓટાઇડ ની શૃંખલા તરીકે આપણે એને નામ આપી શકીએ કારણ કે આ ડીએનએ ની આ એક શૃંખલા જે છે તો આ ડીએનએ ની એક શૃંખલા જે છે એ કે આ 3 વસ્તુની બનેલી છે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથની બનેલી છે બરોબર એટલે એક શૃંખલા જે છે આ 3 વસ્તુથી બનેલી છે જેને કહેવાય ન્યુક્લિઓટાઇડ બરોબર પછી જે નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હોય હવે વાત કરી નાઇટ્રોજન બેઝ નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હશે એક હશે પ્યુરિન એક હશે પિરિમિડિન બરોબર તો પ્યુરિન જે છે તો એમાં એડેનિન અને ગ્વાનિનનો સમાવેશ થયેલો હોય જ્યારે પિરિમિડિન જે એમાં સાઇટોસિન અને યુરેસિન અને થાઇમિનનો સમાવેશ થયેલો જોવા મળે છે જે અહીંયા આપણે કરેલા છે એડેનિન ની સામે થાઇમિન ગ્વાનિન ની સામે સાઇટોસિન બરોબર અને બીજી વાત કરેલી છે એડેનિન ની સામે થાઇમિન છે બરોબર ત્યારબાદ ક્યાં તો ભાઈ આ એ એડેનિન એટલે એ એની સામે શું હશે પિરિમિડિન સામે રહેશે ને એની સામે શું હશે ટી હશે પછી છે ગ્વાનિન ગ્વાનિન એટલે શું ભાઈ જી તો જી ની સામે શું હશે સાઇટોસિન એટલે કે સી હશે બરોબર કારણ કે પ્યુરિન અને પિરિમિડિન એકબીજાને કનેક્ટેડ જ છે બરોબર એકબીજાની સાથે જ છે કારણ કે એડેનિન ગ્વાનિન એમ કોઈ દિવસ નહીં જોડાય બરોબર કારણ કે આપણે ખબર છે કે ડીએનએ ની અંદર જે નિસરણી પ્રકારની રચના છે બરોબર તે નિસરણી પ્રકારની રચના જે છે તો એ ની સામે ટી જી ની સામે સી એવી જ રીતે ગોઠવાયેલા હોય કેમ કારણ કે પ્યુરિન અને પિરિમિડિન બરોબર બંને એકબીજાને કનેક્ટેડ હોય એટલા માટે બરોબર ચાલો એટલે અહીંયા કહે છે કે નાઇટ્રોજન બેઝ 2 પ્રકારના હોય પ્યુરિન અને પિરિમિડિન તો પ્યુરિન કેટલા પ્રકારના છે 2 પ્રકારના એડેનિન અને ગ્વાનિન જ્યારે પિરિમિડિન કેટલા પ્રકારના છે 3 સાઇટોસિન યુરેસિન અને થાઇમિન જે તમે 11મા ધોરણની અંદર તેમના આખા સ્ટ્રક્ચર પણ દોરેલા હશે બરોબર ચાલો ત્યારબાદ કરીએ વાત કે સાઇટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે અને થાઇમિન ડીએનએ માં જોવા મળે છે બરોબર હવે વાત સાચી રહી હોય આ યુરેસિન બરોબર આ તો બધાને વાર આવી આપો યુરેસિન શું છે સર તો યુરેસિન એવી વસ્તુ છે કે આપણે ડીએનએ ની વાત કરીએ તો ડીએનએ માં એડેનિન ની સામે થાઇમિન આવે પણ જો આરએનએ ની વાત કરતા હોય આરએનએ સિંગલ બોન્ડ નો હશે બરોબર સિંગલ તંતુ નો પોલીન્યુક્લિઓટાઇડ નો તો આ આરએનએ છે તો આરએનએ ની અંદર હંમેશા એની સામે શું આવશે યુ આવશે ના ટી નહીં આવે કેમ કારણ કે એ આરએનએ છે એટલા માટે બરોબર આ વસ્તુ યાદ રાખવાની છે તો અહીંયા લખેલું છે કે સાઇટોસિન ડીએનએ તેમજ આરએનએ બંનેમાં જોવા મળે છે અને થાઇમિન ડીએનએ માં જોવા મળે છે બરોબર એટલે આરએનએ હોય તો આરએનએ માં શું જોવા મળતું હોય છે એની સામે યુ આર
આવશે અને જો ડીએનએ હશે તો એમની એની સામે શું આવશે ટી આવશે આ વસ્તુ યાદ રાખવાની છે અને જે આગળના ટોપિકમાં જ્યારે આપણે ચર્ચા કરીશું ત્યારે આપણે ટીઆર ડીએનએની શૃંખલા જે છે એને આપણે તોડવાની છે તોડીને પછી એમાંથી મેસેન્જર આરએનએ સ્વરૂપે એને કોપીરાઇટ કરીને આપણે બહાર આવવાનું છે બરોબર તો એ બધી પ્રોસેસ આપણે આગળના લેક્ચરમાં બધું ભણવાનું આવશે અત્યારે તમને આ બધી વસ્તુ ખબર હોવી જોઈએ કે એની સામે શું આવે જેની સામે શું આવે આરએનએ હોય તો શું આવે ડીએનએ હોય તો શું આવે બરોબર આ બધી વસ્તુ તમને ખબર હોવી જરૂરી છે ચાલો પછી વાત કરીએ કે જ્યારે આરએનએમાં થાઇમિનના સ્થાને યુરેસિલ જોવા મળે છે જે હમણાં આપણે વાત કરી પણ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ એટલે એક કાર્બનના ઓએચ સમૂહ સાથે એક ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલ ન્યુક્લિઓસાઇડ બનાવે છે બરોબર તો ન્યુક્લિઓસાઇડ બનાવતા હોય તો પછી આ બધા જોડ થયેલા હોય એની સામે ટી છે જેની સામે સી છે જેમ કે જો અહીંયા 5 ફોસ્ફેટ પી છે બરોબર એમની સાથે કાર્બન ને બે હાઇડ્રોજન અણુ એમની સાથે જાય શર્કરા બરોબર પેન્ટોઝ શર્કરા જે જોડ થયેલી છે અને ત્યારબાદ જે આપણે અહીંયા કીધું એમ નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફેટ જૂથ આ આપણો છે ફોસ્ફેટ જૂથ બરોબર ત્યારબાદ વાત કરી પેન્ટોઝ શર્કરા તો પેન્ટોઝ શર્કરા અહીંયા અને ત્યારબાદ નાઇટ્રોજન બેઝ તો નાઇટ્રોજન બેઝ તો મારો અહીંયા એ બરોબર કે એડેનિન છે તો અહીંયા એડેનિન છે તો એક્ઝેક્ટ એની સામેની બાજુ શું હશે થાઇમિન હશે બરોબર પછી અહીંયા ટી છે તો એની સામેની બાજુ શું હશે થાઇમિન હશે સોરી એડેનિન હશે ટી છે એટલે પછી જી ગ્વાનિન તો એની સામે શું હશે સાઇટોસિન હશે ત્યારબાદ સી તો એની સામે શું હશે ગ્વાનિન હશે બરોબર તો જે આ શૃંખલા આપણે કહીએ દઈ છે તો આ એક શૃંખલા જે છે મે અહીંયા ડ્રો કરાવી છે બરોબર તો એ રીતે આપણે સમજી શકીએ બરોબર કે આપણે ખબર છે કે ભાઈ કોઈ પણ 5 ડેશ થી 3 ડેશ નો છેડો અને 3 ડેશ થી 5 ડેશ નો છેડો જે કાર્બન સાથે જોઈન્ટ થયેલો જોવા મળતો હોય છે અહીંયા કાર્બન સાથે જોઈન્ટ થયેલો છે તો અહીંયા કીધેલું છે કે નાઇટ્રોજન બેઝ પેન્ટોઝ શર્કરાના પ્રથમ કાર્બનના ઓએચ સમૂહ સાથે એક ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાયેલી ન્યુક્લિઓસાઇડ બનાવે છે બરોબર તો અહીંયા તમારે ઘણા બધી વસ્તુ હોય પિરિમિડિન સાથે પિરિમિડિનો સાઇન સાઇટોસિન સાથે સાઇટિનો સાઇન યુરેસિન સાથે યુરેસિનો સાઇન એડેનિન સાથે એડીનો સાઇન બરોબર થાઇમિનો સાઇન આવા બધી પ્રક્રિયાઓ થતી જોવા મળતી હોય છે તમે 11 માં ભણી ચૂક્યા છો ત્યારબાદ છે કે જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફો એસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઇડના પાંચમા 5 ડેશ કાર્બનના ઓએચ સમૂહ સાથે જોડાય છે કોની સાથે જોડાય ઓએચ સમૂહ સાથે લાસ્ટમાં કયો હશે ઓએચ સમૂહ બરોબર એક 5 ડેશ નો છેડો હશે તો સામેની બાજુ પછી કયો હશે 3 ડેશ નો છે બરોબર અહીંયા તમને કીધેલો હશે કે ભાઈ એક ફર્સ્ટ ડેશ નો છેડો એટલે 3 ડેશ નો હશે તો કાર્બન સાથે ઓએચ જોડ થયેલો હશે એવી જ રીતે પાંચમા કાર્બન લાસ્ટમાં જે અહીંયા આપણે કહીએ છીએ 5 ડેશ થી 3 ડેશ 3 ડેશ થી 5 ડેશ બરોબર તો એક બાજુ કયો સમૂહ હશે ઓએચ સમૂહ જોડાયેલો જોવા મળતો એક બાજુ કાર્બન હશે એક બાજુ ઓએચ સમૂહ હશે બરોબર ચાલો જ્યારે ફોસ્ફેટ સમૂહ ફોસ્ફોએસ્ટર બંધ દ્વારા ન્યુક્લિઓસાઇડના પાંચમા કાર્બનના ઓએચ સમૂહ સાથે જોડાય છે ત્યારે સંબંધિત ન્યુક્લિઓટાઇડ્સનું નિર્માણ થાય છે બરોબર તો આવી રીતે બધી રચના ગોઠવાયેલી હોય ત્યારે આપણે આખા ડીએનએ નું સર્જન થયું એવું કહેવાય બરોબર પછી બે ન્યુક્લિઓટાઇડ્સ 3 ડેશ થી 5 ડેશ ફોસ્ફોડાયેસ્ટર બંધ દ્વારા જોડાઈને ડાઈ ન્યુક્લિઓટાઇડનું નિર્માણ કરે છે આ જે છે આ તો સિંગલ છે બરોબર અને આ બંને જોઈન્ટ થયેલા છે એટલે કેવા કીધેલા છે ડાઈ ન્યુક્લિઓટાઇડ એટલે કે ડીએનએ બે પોલીન્યુક્લિઓટાઇડનો બનેલું હોય છે એટલેનો બનેલું હોય બે પોલીન્યુક્લિઓટાઇડ ચાલો આ થઈ ગયું બીજું બરોબર આવી રીતે જોઈન્ટ થયેલું હશે બરોબર આ જે આપણે એક દોરેલ છે એની સામે ત્યાં પાછો અહીંયા બીજી વસ્તુ સેમ ટુ સેમ વસ્તુ જોઈન્ટ થયેલી જોવા મળતી હોય છે જે અહીંયા આપણે ડ્રો કરેલી છે તો કહી શકીએ કે બે ન્યુક્લિઓટાઇડ્સ 3 ડેશ થી 5 ડેશ ફોસ્ફોડાયેસ્ટર બંધ દ્વારા જોડાયેલા ડાઈ ન્યુક્લિઓટાઇડનું નિર્માણ થાય છે અને આ રીતે અસંખ્ય ન્યુક્લિઓટાઇડ શૃંખલાનું નિર્માણ કરે છે કોણ તો ડીએનએ બરોબર અને આરએનએ છે તો આરએનએ કેવો બનતો હોય છે સિંગલ બોન્ડ અને ડીએનએ છે કેવો બનતો હોય છે ડબલ બોન્ડ પછી વાત કરેલી છે કે સૌપ્રથમ ફ્રેડરિક મિસર કયો વૈજ્ઞાનિક સૌપ્રથમ ફ્રેડરિક મિસરે 1869 માં કોષ કેન્દ્રમાં જોવા મળતા એસિડિક પદાર્થ તરીકે ડીએનએ ની ઓળખ કરી હતી અને ત્યારે તેમને નામ આપેલું હતું ન્યુક્લાઇડ શું આપેલું હતું ન્યુક્લાઇડ
ગ્લેન્ડ બરોબર કારણ કે ડીએનએ એક અંદર તમે જોવો બરોબર તો કોષ કેન્દ્ર તમે જોવો આઠમું ચેપ્ટર બરોબર 11મા ધોરણમાં તો કોષ કેન્દ્ર વિશે તમને માહિતી આપેલી છે કે કોષ કેન્દ્રમાં એક દ્રવ્ય સ્વરૂપે પડેલું હોય છે બરોબર જેને ન્યુક્લિક એસિડ તરીકે ઓળખવામાં આવતું પણ સૌપ્રથમ જ્યારે ફેટ્રિક મિસરે એનું સંશોધન કર્યું હતું 1869 માં ત્યારે એને કોષ કેન્દ્રમાં જોવા મળતા જે એસિડિક પદાર્થ જે છે એમને ત્યારે સૌપ્રથમ નામ કયું આપેલું હતું ન્યુક્લેન બરોબર તો ન્યુક્લેન કહી શકો ન્યુક્લિક એસિડ કહી શકો એમ કે ડીએનએ કહી શકો બરોબર આ બધી જ વસ્તુ શું છે એક જ છે તે છે આપણો ડીએનએ શું છે તે આપણો ડીએનએ બરોબર ત્યારબાદ છે મોરિસ વિરિકન્સ અને રોજિનર ફેટ્રી દ્વારા આપવામાં આવેલ એક્સરે વિવર્તનની માહિતીને આધારે 1853 માં જેમ્સ વોટસન અને ફ્રાન્સ ક્રિકે ડીએનએ ની સંરચનાનું સરળ બેવડી ગુણધર્મય રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું બરોબર હવે આને નામે શું સંશોધન કર્યું કે ભાઈ આ ભાઈ છે ને એક પરફેક્ટ આવી વસ્તુ સમજાવી નતો શક્યો બરોબર એને ખાલી એમ જ કીધું કે ભાઈ ત્યાં કઈ પ્રવાહી જેવું એસિડિક દ્રવ્ય છે એની અંદર શું છે પોલીન્યુક્લિઓટાઇડ છે પોલીન્યુક્લિઓટાઇડમાં શું આવે એવી કોઈ વસ્તુ સમજાવી શક્યો નહીં તો એવી બધી વસ્તુ કોણે સમજાવેલી નથી તો એવી એને 1853 માં વૈજ્ઞાનિક આવ્યો હતો કે જે જેમ્સ વોટસન અને ફ્રાન્સિસ ક્રિક જે ડીએનએ ની સંરચનાનું સરળ બેવડી ગુણધર્મે રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું હતું બરોબર આ વસ્તુ પણ યાદ રાખવાનું છે જે તમે આઠમા ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા છો બરોબર 11મા ધોરણમાં પછી જે સરળ બેવડી ગુણધર્મે રચના ધરાવતું મોડેલ રજૂ કર્યું જે આપણે અહીંયા વાત કરી ચૂક્યા છીએ પછી દેવોની સમજૂતીમાં બંને ન્યુક્લિઓટાઇડ શૃંખલાઓની વચ્ચે રચાતી બેઝ જોડ યોગ્ય બાબત હતી બરોબર કારણ કે આપણે જ ખબર છે કે ડીએનએ જે છે ડીએનએ કોઈ દિવસ આવો સિંગલ બોન્ડમાં પોલીન્યુક્લિઓટાઇડ નહીં બરોબર તે કેવો છે ડબલ બોન્ડમાં છે બરોબર એટલે કે એકબીજાથી કનેક્ટેડ છે બરોબર જેમાં આપણે કીધેલું હોય જી ની સામે ત્રિપલ બોન્ડ સી ને એ ની સામે ડબલ બોન્ડ ટી બરોબર એવી રીતે આ 5 ડેશ થી 3 ડેશ અને 3 ડેશ થી 5 ડેશ થી શૃંખલા બધી જોડાયેલી જોવા મળે છે અને બેવડા ગુણધર્મે ડીએનએ ની સમજૂતી ઇરવિન ચારગ્રામ ના અવલોકનોનો આધાર પણ હતો જેમાં તેઓએ જણાવ્યું કે એડેનિન અને થાઇમિન તથા ગ્વાનિન અને સાઇટોસિન વાલિન અને સાઇટોસિન વચ્ચેનું પ્રમાણ અચળ અને એકબીજાને સમાન જ રહેલું હોય છે મેં કીધું એમ કે ભાઈ જીની હમને હંમેશા શું હોય સી જ હોય એટલા બોન્ડથી ત્રિપલ હાઇડ્રોજન બોન્ડ બરોબર અને એની સામે હંમેશા શું હોય તો ટી હોય જે ડબલ હાઇડ્રોજન બંધથી જોડાયેલા જોવા મળે છે બરોબર તો આ વસ્તુ તમારે એટલે યાદ ખાસ રાખવાની છે કે જીની સામે સી એની સામે ટી એટલા બોન્ડથી ડબલ બોન્ડ અને ત્રિપલ બોન્ડ થી જી સી ડબલ બોન્ડ થી એ ટી બરોબર તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે તો અહીંયા આપણે જે કંઈ પણ વાત કરી તો ડીએનએ ની એક થોડીક સિમ્પલ માહિતી આપેલી છે જે તમે 11મા ધોરણમાં ભણી ચૂક્યા છો એ જ માહિતી આપણે અહીંયા લઈને ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ બરોબર આજનો અને આના પછીનો જે વાત કરેલી છે એ બધી ખાસિયતો છે બરોબર કે ડીએનએ ની જે સંરચના છે તો ડીએનએ ની સંરચનાની અંદર આપણે કેવી બધી ખાસિયતો હોઈ શકે બરોબર ડીએનએ ની રચના બનેલી છે તો ડીએનએ માં કઈક નિયમો હશે કે એ કેવી રીતે કાર્ય કરતો હશે એમાં શું જોડાઈ શકે અને શું તોડી શકે એમની સાથે શું જોઈન્ટ હોઈ શકે આવી બધી ખાસિયતો જે છે એ બધી ખાસિયતો 5 પ્રકારની છે એ 5 પ્રકારની ખાસિયતો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરોબર તો આજનો લેક્ચર આપણે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ કરીએ છીએ અને તમને લોકોને જે આ ડીએનએ ની માહિતી જે છે ડીએનએ ની માહિતી સારી રીતે સમજાય કે રીતે ન સમજાય હોય તો મને YouTube ની અંદર નીચે આન્સર આપજો બરોબર તમને લોકોને સમજાય જશે બીજી વસ્તુ ન સમજાણી હોય તો ફોન પણ તમે કરી શકો છો બરોબર ઓકે જય હિન્દ જય ભારત એન્ડ બાય બાય